પાલનપુર આરટીઓ કચેરીના ટેકનિકલ ઓફિસરોએ પડતર પ્રશ્નોને લઈને આંદોલન છેડ્યું. સરકાર દ્વારા વિવિધ 18 માંગણીઓ સંતોષવામાં ન આવતા કાળી પટ્ટી પણ ધારણ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસરોએ પ્રમોશન, ફરજમાં પડતી મુશ્કેલીઓ નિવારવા જેવી 18 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં ન આવતા આ માંગોને લઈને સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે, જેમાં પાલનપુર આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે દેખાવો કર્યો હતો અને સરકાર દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 5 માર્ચના રોજ ગાંધીનગર કૂચ કરી દેખાવો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા સરકાર નનામી અરજીઓમાં તેમજ કેટલાક નિર્દોષ અધિકારીઓને નોટિસ તેમજ ચાર્જશીટ આપી તેમના પ્રમોશન અટકાવી દેવામાં આવતા હોય છે, તેમજ ચેકિંગ, વજન કાંટો, શૌચાલય, ગાડી રાખવાની જગ્યા તેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવતી ન હોય અને આંતરિક જિલ્લામાં ફ્લાઇંગ પદ્ધતિથી ચેકિંગ વ્યવસ્થા દર અઠવાડિયે સોંપતી, ડ્યુટીની 1 પહેલા ફાળવણી કરવી, ચેકપોઇન્ટથી હેડક્વાર્ટર દૂર હોય તો આવવા જવા સરકારી વાહનની વ્યવસ્થા કરવી, સડંગ 7 નાઇટ ડ્યુટી બંધ કરવી, તહેવારની જાહેર રજાની વળતર રજાનો લાભ આપવો જેવી 18 માંગણીઓને લઈને રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા રાજ્યના મોટર વાહન ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે, જેને બનાસકાંઠા જિલ્લાના ટેકનિકલ ઓફિસરોએ સમર્થન આપી સોમવારે કાળી પટ્ટી ધારણ કરી સરકાર વિરુદ્ધ દેખાવો યોજવામાં આવ્યો અને તેમની માંગણીઓ પૂરી નહીં કરાય તો આગામી તારીખ 5 માર્ચના રોજ માસ સીએલ પર ઉતરી ગાંધીનગર ખાતે દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અમારા દ્વારા જે સરકારશ્રીને અમારી માંગણીઓ છે તેના વિરોધમાં આજથી અમે કાળી પટ્ટી ધારણ કરી, એટલે કાળી પટ્ટી ધારણ કરીશું. અમારી માંગણીઓમાં મુખ્યત્વે કહું તો ઘણા બધા અધિકારીઓના પ્રોબેશન તેમજ પ્રમોશન આપવામાં આવ્યા નથી. એ પાછળનું મુખ્ય કારણ એ કે કોઈ નાની અરજી થઈ હોય તો અનામી, એટલે અરજીઓના કારણે અધિકારીઓને નોટિસ તેમજ ચાર્જશીટ આપવામાં આવી છે અને એમનું પ્રોબેશન પૂરું કરવામાં આવ્યું નથી. બીજી અમારી માંગણીની મુખ્યત્વે વાત કરું તો અમને અધિકારીઓને સળંગ 7 દિવસ સુધી નાઇટ ચેકિંગ કરવામાં આવે છે. અમારા ચેકિંગ દરમિયાન અમારી ઘણી માંગણીઓ છે, જેવી કે શૌચાલય, વજન કાંટો, ગાડી ડિટેન કર્યા પછી ગાડી ક્યાં મૂકવી, આ બધી માંગણીઓ પણ ઘણા સમયથી અમે માગી છે, છતાં બી એ લોકોએ અમને અત્યાર સુધી કોઈ પૂરી પાડવામાં આવી નથી. ટ્રેકની વાત કરું તો આરટીઓમાં ટ્રેક ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેનું મેન્ટેનન્સ ઉપર લેવલે કરવાનું થાય છે પણ અત્યાર સુધી ના કરવાના કારણે અમારે અરજદારો જોડે, એટલે અમારે સંઘર્ષ થાય છે. કાર્યક્રમની વાત કરું તો આજે અમે કાળી પટ્ટી ધારણ કરી છે, આવતીકાલે અમે અમારા કચેરીના વડાને આવેદનપત્ર આપીશું, તેમના દ્વારા વિભાગના વડાને આવેદનપત્ર આપવામાં આવશે, એ પછીના દિવસે અમે મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને ટ્વિટર, ટેક્સ્ટ મેસેજ કે મીડિયા દ્વારા અમે અમારી માંગણીઓ રજૂઆત કરીશું. આમ છતાં અમારી માંગણીઓ ના સંતોષાય તો એના પછીના દિવસે અમે કચેરીના સમય પહેલાં અને કચેરી સમય પછી તેમજ રિસેસના સમય દરમિયાન અમે સૂત્રોચ્ચાર કરીશું અને ઘંટનાદ વગાડીશું. આટલું કર્યા છતાં બી જો અમારી માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો અમે 4 તારીખે તમામ ટેકનિકલ અધિકારીઓ માસ સીએલ પર ઉતરી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં અમે લોકો ભેગા થઈશું અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડીશું.